જય રામદેવપીર. મિત્રો, આજે ફાગણ વદ બીજનો પવિત્ર દિવસ છે. આજે રામદેવપીરની કથા સાંભળવાનું મહત્વ છે. જે વ્યક્તિ આજે શ્રદ્ધાથી રામદેવપીરની કથા સાંભળશે, તેના પરચાની વાતો સાંભળશે, તેને ધર્મ, અર્થ અને મોક્ષની પ્રાપ્તિ થશે. તો આજની કથા છે રામદેવપીરના બાળપણના પરચાની કથા, જેમાં રામદેવપીરના સોના ચાંદીના ગેડી દડાની વાતો આવે છે. જે કથા ખૂબ સુંદર છે, જે તમે ક્યારેય નહીં સાંભળી હોય. જો આ કથા પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, અને ના પસંદ આવે તો ડિસલાઇક પણ કરી શકો છો. પણ કથાને પૂરી સાંભળજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, અને આ કથાને તમારા મિત્રોમાં શેર કરજો. તો કથા શરૂ કરીએ, તેને ધ્યાનથી સાંભળજો. બોલો રામદેવ પીરની જય. વિરમદેવે અજમલજીના ઘરે પહેલો જન્મ લીધો, અને પછી રામદેવજી પધાર્યા એટલે મોટા ભાઈ વિરમદેવ ગણાતા અને નાના ભાઈ રામદેવ ગણાતા. રામદેવ પણ મોટા ભાઈ વિરમદેવને મોટા ભાઈ ગણી તેની સાથે માનભેર વર્તી તેની સલાહ અને આજ્ઞાઓ માનતા. બંને ભાઈઓના ઉપવીત સંસ્કાર થયા અને ગામના છોકરાઓની સાથે રમતા થઈ ગયા. છોકરાઓને ગેડી દડાની રમત રમતા જોઈ રામદેવે પોતાના માટે ગેડી દડાની માંગણી કરી. રામદેવે તો માતા મિનલદેને હઠ કરી કે રાજકુંવરને શોભે એવા સોના ચાંદીના ગેડી દડા મારે જોઈએ છે. રામદેવનો પડ્યો બોલ રાજમાતાએ ઝીલી લીધો, અને રામદેવની માંગણી સોનાની ગેડી અને ચાંદીના દડાની હતી. એટલે તરત જ માતાજીએ પોતાના અણદા નામના સોનીને બોલાવી ગેડી દડા બનાવવા કહ્યું. સોનીએ કહ્યું, તમે માગો છો તેવા ગેડી દડા બનાવતા 2-3 દિવસ લાગશે. રામદેવજી કહે છે કે મારે તો કાલે જ જોઈએ. પણ સોની કહે છે કે 1 દિવસમાં મારાથી ન બની શકે. એમ કહી સોની તો જતો રહ્યો. પણ રામદેવજી ન માન્યા. એ તો એ રાતે સોનીના ઘરે પહોંચી ગયા. ત્યાં જઈને જોયું તો સોનીની પત્ની સોનારણ કદરૂપી અને આંખે આંધળી હતી, અને રામદેવજીએ સોનારણના મોઢા ઉપર પોતાનો હાથ ફેરવ્યો એટલે તેની અંધ આંખો સારી થઈ ગઈ. એટલું જ નહીં પણ તે કદરૂપી મટી સ્વરૂપવાન બની ગઈ. એની પાસે સોની આવે એ પહેલાં જ મનગમતા ગેડી દડા બનાવી લીધા. સોની આવ્યો તો આ બધું જોઈ એ તો આભો જ બની ગયો. રામદેવજીએ સોની સોનારણને કહ્યું કે મેં તમારા ઘરમાં 2 ચમત્કાર કર્યા. તે પરચાની વાત કોઈને પણ ન કરતા, કારણ કે લોકો મને હેરાન પરેશાન કરી મૂકશે. એમ કહી રામદેવજી તો ગેડી દડા લઈ નીકળી ગયા. હવે વિરમદેવ અને રામદેવ બંને ભાઈઓ બીજા દિવસે સવારે ગામના તળાવે નહાવા ગયા. તળાવમાં ઉતરી વિરમદેવ તો નહાવા લાગ્યા, પણ રામદેવ તો તળાવની પાળ પર જ કોઈ વિચાર કરતા ઊભા છે. વિરમદેવ નાહીને બહાર આવ્યા છે તો પણ રામદેવ તો ત્યાં જ ઊભા રહેલા હતા. એટલે તેમને વિરમદેવે પૂછ્યું કે હું નાહીને પરવાર્યો તો પણ તમે હજી અહીં જ કેમ ઊભા છો અને શું વિચાર કરો છો? અને રામદેવજી બોલ્યા કે મોટા ભાઈ, મારા મનમાં જે વિચાર આવ્યો છે તેને જો તમે ટેકો આપતા હો તો મારો વિચાર જણાવો. આ સાંભળી વિરમદેવે કહ્યું કે મેં તમારી કઈ વાતનો ટેકો નથી આપ્યો કે તમારે વિચાર કરતા પહેલાં આજે મારી સંમતિ લેવી પડે. તમારે તો માની જ લેવાનું કે તમારા દરેક વિચાર સાથે મારી સંમતિ છે. અને રામદેવજીએ કહ્યું કે આપણા પિતાજીના તાબામાં પોકરણ અને રણુજા એ 2 ગામનો ગરાસ છે. રણુજા ગામ ઓછી વસ્તીવાળું અને ઉજ્જડ છે. એ વધારે રળિયામણું કરી દઈ તેમાં વસ્તી વધારવાની મારી ઈચ્છા છે, તો તે ગામ મને આપી દો. આ સાંભળી વિરમદેવે કહ્યું કે રામદેવ, હું તો તમને બંને ગામ આપવા તૈયાર છું, અને તમારી આજ્ઞામાં રહી તમે સોંપો તે કામ કરવા રાજી છું. અને રામદેવજી કહે છે કે ના મોટા ભાઈ, પહેલા વારસદાર તમે, એટલે પોકરણ ગામ તો તમારું જ. એવી નીતિ છે, નીતિ વિરુદ્ધની વાત મારાથી કેમ થાય? આપો તો રણુજા આપો. અને વિરમદેવે કહ્યું કે ભલે, રણુજા તમારું થાય, હું રાજી છું. જાઓ, હવે તળાવમાં જઈ સ્નાન કરી આવો. અને રામદેવ સંતોષ પામી નહાવા માટે ગયા. નાહી પરવારી બંને ભાઈઓ દેવદર્શન કરી ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યાં વાટમાં છોકરાઓનું ટોળું ગેડી દડા લઈ ગામની ભાગોળ તરફ રમવા જઈ રહ્યું હતું. છોકરાઓએ બંને ભાઈઓને રમવા બોલાવ્યા. રામદેવ પાસે ગેડી દડા તો તૈયાર જ હતા,
પણ તેણે કહ્યું કે મોડેથી પાછલી રમત વેળા તમારી સાથે અમે રમવા આવશું, એમ કહી તેઓ ઘરે ચાલ્યા ગયા. અને ઘરે જઈ ગેડી દડાની રમતને બહાને રામદેવે માતા મિનલદેની રજા માગી. અને રામદેવને આંખથી અળગા કરવાનું માતાજીને ગમતું ન હતું એટલે ઘણી શિખામણ આપી અને પાછલે પહોરે રમવા જવા દીધા. માતાજીની રજા મળી ગઈ અને રામદેવના મનમાં જંગલમાં ભૈરવા દૈત્યને હણવાની વાત મનમાં વસેલી હતી એટલે રમવાના બહાને માતાજીની રજા મેળવી સોના ચાંદીના ગેડી દડા લઈ તે તો છોકરાઓ પાસે ગામની ભાગોળે આવ્યા. અને રામદેવે બધા છોકરાઓને કહ્યું કે આજની રમતમાં આપણી પાસે કપડાનો દડો નથી પણ ચાંદીનો દડો છે, માટે એ દડો સાચવવા આપણે એક નિયમ પાળીએ. રમતમાં દડો કેટલે દૂર સુધી જઈ શકે તેની હદ નક્કી કરીએ. રામદેવની વાત સાચી હતી. છોકરાઓએ કહ્યું કે આપણા ગામની હદ બહાર દડો જવો ન જોઈએ, કારણ કે ગામ બહાર મોટું ભયાનક જંગલ છે અને તેમાં ભૈરવો રાક્ષસ રહે છે. રમતા રમતા કપડાનો દડો ગામ બહાર ચાલ્યો જતો ત્યારે અમે લેવા જતા નથી, કેમ કે તેની કંઈ કિંમત ન હતી, પણ આજે તો ચાંદીનો કિંમતી દડો છે એટલે તેને ગામની હદ બહાર જવા ન દેવાય. સૌએ આ વાત કબૂલ કરી લીધી. અને બીજી શરત રામદેવે એ મૂકી કે ભૂલથી કોઈ સંજોગ વસાત એ ગામની બહાર દડો ચાલ્યો જાય તો જેનાથી એ દડો ગયો હોય તેણે પોતે જઈ અને લઈ આવવો. અને આ શરત પણ બધાએ કબૂલ રાખી. પછી બધા રમવા લાગ્યા. ઘણા છોકરાઓ રમી ગયા તે રીતે કે દડો હદમાં જ પડે. ત્યાર પછી રામદેવજીનો વારો આવ્યો તો એણે જંગલમાં દૈત્યને હણવાનો મનસૂબો કરી રાખ્યો હતો એટલે એનાથી દડો ઘણે દૂર સુધી જંગલમાં ફેંકાઈ ગયો. અને શરત પ્રમાણે રામદેવે જ તે દડો લેવા જવું જોઈએ. પણ હવે સાંજ પડી ગઈ હતી અને રાતનું અંધારું ધરતી પર ઉતરવા માંડ્યું હતું અને ક્યાંક તો તારાઓ પણ રાત્રિના આગમનના સૂત્રધાર બની દેખાતા થઈ ગયા હતા. સૌ છોકરાઓ ઉદાસ થઈ ગયા અને એકબીજાની સામે જોઈ કહેવા લાગ્યા અને સૌ મૂંગા પૂતળા જેવા થઈ ગયા હતા. ચાંદીનો દડો જંગલમાં ગયો પણ તેને લેવાની શરત મુજબ રામદેવે જ જવાનું હતું અને છોકરાઓ રામદેવ જાય એવું ઈચ્છતા નહીં. પરંતુ જોત જોતામાં રામદેવે તો પોતાની ગેડી હાથમાં લઈ જંગલ તરફ દોટ મૂકી. છોકરા તેને અટકાવવા લાગ્યા, બૂમો પાડી તેની પાછળ દોડ્યા. પણ રામદેવની પવનવેગી દોટના કારણે કોઈ તેનો પીછો કરી શક્યું નહીં અને બધા નિરાશ થઈ ગયા અને રમત પડતી મૂકી પોતપોતાની ઘરે ભાગી ગયા. રાજમાતા બારીએ ઊભા રહી રામદેવની વાટ જોવે છે. રાત પડી ગઈ અને રામદેવ રમત રમી હજી ઘરે આવ્યા નથી. એટલામાં વિરમદેવ આવ્યા. માતાજીએ કહ્યું કે જોને બેટા, રામદેવ હજી સુધી કેમ આવ્યા નથી? જઈને જરા રામદેવની ખબર તો કાઢી આવ. છોકરાઓને ઘરે જઈ વિરમદેવે ખબર અંતર પૂછવા માંડી. પછી એને જાણવા મળ્યું કે રામદેવ તો દડો લેવા જંગલમાં ગયા છે. વિરમદેવે આવી માને બધી વાત કહી અને એ સાંભળી માતાનું હૈયું વલોવાઈ ગયું. એ રડવા લાગ્યા અને અજમલ રાજાને બોલાવી બધી વાત કરી અને રાજાને પણ હૈયે ફાળ પડી. પછી કંઈક વિચાર આવતા તે શાંત થયા. રાજાને યાદ આવ્યું કે રામદેવ તો સાક્ષાત રણછોડરાય છે, કોઈ તેનો વાળ પણ વાકો નહીં કરી શકે. તેણે રાણીને દિલાસો આપ્યો. છતાં મા બાપ છે ને, તેને રામદેવને નજરે જોયા વિના કેમ ગમે? તેઓ તેમના આવવાની રાહ જોતા બારી પાસે બેઠા છે. જેમ જેમ રાત વધતી ગઈ તેમ તેમ તેમની ધીરજ ઘટતી ગઈ અને તેઓ રામદેવની વાટ જોતા રહ્યા. રામદેવને ભૈરવા દૈત્યને હણવો હતો કારણ કે લોકોએ એની ભયંકર ફરિયાદ પોતાના પિતા આગળ કરી હતી. આ ફરિયાદ એમણે દૂર કરવી હતી તેથી જંગલમાં એ દોડી ગયા હતા. તેને ચાંદીના દડાની કંઈ જ પડી ન હતી, તેને તો ભૈરવા દૈત્યને હણવો હતો. મિત્રો, આશા રાખું છું આજની આ કથા સાંભળવી આપને જરૂર ગમી હશે. તો રામદેવજીના બીજા પરચાઓની વાતો સાંભળવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય રામાપીર જરૂર લખજો. ફરી મળીશું રામદેવ પીરના બીજા પરચાની કથાઓ સાથે. જય રામાપીર.